સ્વાગત છે જય દ્વારકાધીશ જય માવીઠાડ અને સુપ્રભાત. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. અને જો 8 વાગી ગયા છે અને આપણે ખંભાળિયા પહોંચો થઈ રહ્યા છે, તો હવે ત્યાંથી એક માઇન્ડમાં વિચાર આવે છે કે આ જે દ્વારકા જઈને પહેલાં દર્શન કરતા હોય, પછી 2 દિવસ તો એમાં ત્યાં રહેવાના છે, તો પછી એવી ભીડમાં જવાય ના જવાય, તો એ પ્લાન વિચાર આવે છે કે શું કરું શું ના કરું. પણ હવે ત્યાં ખંભાળિયા પહોંચી વિચારીએ કે હવે શું કરું, દ્વારકા જવું હમણાં આજે કે પછી કાલે 23 તારીખે જઈએ. પણ હવે જોવાય તો તમે વ્લોગમાં બની રહેજો, પણ આમ બહારનું વાતાવરણ તો જો મસ્ત છે. અત્યારે છે ને બસમાંથી સવારમાંથી વહેલો અહીંયા ઉતરી ગયો છું ને મામાને ઘેર છે ને આવ્યો હતો, તો કમ્પ્લીટ તૈયાર થઈને અહીંયા બધા દુકાનના કામ હતા ને ચાલુ બધા જોવા ગયા હતા, અને ગાડી સર્વિસમાં મૂકી હતી તો સર્વિસને વાગી ગયા છે હવે એક. તો અત્યારે આપણે મહારાષ્ટ્રનું જે ગ્રાઉન્ડ છે તો ત્યાં જરાક જોતા આવીએ, પછી કાલ તો એક એવી ભીડ હોય ને હું હોય એ કંઈને નક્કી નથી બરાબર. ને આ જો મામાનું બધું મસ્ત મજાનું મકાન છે, આપણાથી સારું છે. અને અહીંયા વાલીભાઈ જય શ્રી કૃષ્ણ. રાહુલભાઈ બરોબર. અને આખો આ પ્લોટ છે, કોઈને જોતો હોય તો કેજો આ નવચેતન સ્કૂલ ની બાજુમાં જ છે. કામમાં સ્કૂલ ની બાજુમાં. તો હાલો તો આપણે નીકળીએ, અને નકર થઈ જાય મોડું તો ફટાફટ જાતા આવીએ. ને જો મજા લેતા આવીએ, બધા દોસ્તાર મિત્રો બધા ત્યાં જ છે, તો મેં કીધું હાલો ફટાફટ આપણે જઈ આવીએ. ને નીકળી પડ્યા છે આમ રસ્તા, દ્વારકા વાળા રસ્તા ઉપર મોજ આવે છે આમ. જય માપીઠળ, જય માપીઠળ, જય દ્વારકાધીશ. એટલે હાલો તો આપણે મળીએ ત્યાં જઈને જ, અને ખૂબ મજા કરી બરોબર. ને કાલે જવાનું છે, પરમ દિવસે જવાનું છે, પણ આજે જાય, આજે પેલા અમુક ત્યાં ગ્રાઉન્ડ ની ચક્કર મારીએ અને મોજ કરીએ. તો હાલો આપણે કન્ટિન્યુ બનાવી રહીશું. આપણે છે ને દ્વારકાના ગ્રાઉન્ડ બાજુ જતા હતા, અને ભાઈ દેથરિયા ભાઈ આપણે મળ્યા છે, આપણા સબસ્ક્રાઈબર છે, તો સાઈડમાં ગાડી ઊભી રાખીને કહો વાતચીત કરીએ ને મજા આવી. ને હવે છે ને અમે બધા જાય છે દ્વારકા બાજુ. હું હાલે છે ભાઈ મજામાં? ઓ મોજ મોજ મસરા ભાઈ એકદમ. ઓ બસ મોજ હોય તો સારું, લ્યો બાકી મજામાં ને? મજો મોજ એકદમ. હા હા, તો જો દ્વારકા વાળા રસ્તા ઉપર છીએ હવે અમે બધા છે ને જઈ રહ્યા છે, અને આમાં અંદર જો હળતા પડતા બેઠા છે અંદર રાહુલભાઈ ને બધા, તો અમે નીકળવા ઉપર છે. ને ભાઈ તમારું નામ? મારું નામ હિતેશભાઈ. હિતેશભાઈ પ્રજાપતિ. હિતેશભાઈ પ્રજાપતિ, વાહ ભાઈ વાહ, સારું સારું. હાલો તો મળીએ આપણે બરાબર. આપણે છે ને ભાટિયા નીચે બ્રિજ નીચે ઉભા છે, ને આપણે જવાનું છે મહારાષ્ટ્રના ગ્રાઉન્ડમાં. અહીંયા સૌરાષ્ટ્રની બધી હસ્તી હસ્તી બધું ભેગ્યું થયું છે, તો આપણે એમની સાથે રામ રામ કરીએ. રામ રામ દયરા ને. આઈફોન ભરતભાઈ નો આઈફોન બતાવો. જો ભરતભાઈ નો મહેમાન કેવો નહી, મને ચા પાઈ દો. મસાલા લવર આ બધા ના હાથમાં જો મસાલા જો તમે ખાલી. કેશોરભાઈ તમે બેસાડો. હા બાબુ પાર્સલ જોઈ ભાઈ ને. કેશુરભાઈ કેશુરભાઈ અમે બે ભાઈ છે ને ભાઈ, બેસન 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 અમને કઈ પૈસા બગાડે, પૈસા બગાડે, અરે બગાડે છે, આ કોઈને કઈ ખબર નથી બગાડતા. અમે ઇન્વેસ્ટ કર્યું છે, કારણ કે અમારે પાસે પૈસો છે બહુ, ક્યાંક તો વાપરવો ને. વાહ ભાઈ ભાઈ ઇન્વેસ્ટ કરે છે એટલે હમણાં ગાડીઓ ની ગાડીઓ છોડે છે ભાઈ, એવું નથી લાગતું. હા ભાઈ હમણાં એટલે ગાડીઓ ની ગાડીઓ નથી છોડતા, એવું નથી. બીજા ની હતી. હા હમણાં પેટ્રોલ પંપ ને બધું બહુ દેખાડે, બહુ છાપા. ના ના ના, પેટ્રોલ ભાઈ બંધ ભાઈ બંધ.
નવરાવ તો જે પટેલ કઈ ચક્કર મારતા પાકુ પાકુ ભાઈ પાકુ પાકુ આપણે ઘરે આવજો બરાબર પાકુ પાકુ ભરતભાઈ 100% ભાઈ જગદીશભાઈ હા ભાઈ કે મજામાં ને ભાઈ મજા મજા તમારી ચેનલ લે હો ધબધબાટી દીએ છે વાલા અરે ભાઈ થેન્ક યુ હાલો તો ભાઈ બધાને આવજો તમે બધા પોતપોતાના ઘેર અમે જરા દ્વારકા બાજુ જાતા 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 ક્રેટન ચાવી દેતા જાવ બીજી ક્રેટન ચાવી દેતા જાવ હાલો હાલો ભરતભાઈ હાલો ભાઈ હાલો ભાઈ આવજો હાલો આપડી ગાડી માં ગોઠવાઈ ગયા છે ભાઈ જગદીશભાઈ જગદીશભાઈ નું મોઢું જોવા જેવું છે આપણે જગદીશભાઈ જગદીશભાઈ ને એમાં એવું છે કે એમની ગાડી માં છે ને બીજા સોરી ડીઝલ પેટ્રોલ ગાડી છે ને ડીઝલ છે ને ફૂલ ટાંકી કરાવી લીધી જો ને અરે ભાઈ ઓછું કઈ કઈ થોડું કેવું કે આપડે નબરા થોડા છે પૈસા છાપી જ છે ને છાપતા આપડે પૈસા ટાંકી અમે ફૂલ ભરાઈ બરોબર ને ભાઈ ને છે ને જરા કોલાવ ને વેમચૂક થઈ ગયો ને એના કારણ થી ગાડી થઈ ગઈ છે બંધ ને ભાટિયા ત્યાં ઉભા હતા ને એને ગાડી ઉભી રહી ગઈ છે ને પાછો અમારો જે પાવર છે કેહુરભાઈ એમને પાવર પેટ્રોલ પંપ વાળા ને બતાવ્યો ને એટલે અત્યારે જો પાછા ગાડી એ જાય છે ને ત્યાં એમના કારીગર આવે છે તો કામ પતે ને આપડે પાછો જો દ્વારકા જવાનું બાકી છે બધાને લઈ જાઓ પાછા આપડે સુરત થી ભાઈ આપડે છે ને દ્વારકા પહોંચી ગયા છે કાળિયા ઠાકર ના ઘેર અને મંદિર કેમેરામેન ફોકસ કરો કે મંદિર બતાવો જો દ્વારકાધીશ નું મંદિર દેખાય છે ને શ્રદ્ધાળુ બધા છે ને હાલીને જાય છે શ્રદ્ધાળુ જો બધા હાલીને જાય છે બધા શ્રદ્ધાળુ આપણે છે ને બસ અહીંયા પહોંચી ગયા છે દ્વારકાધીશ ના દર્શન કરી લઈએ અને પછી પાછા ઘરે જરા જઈ આવી ગયા હાલો જો ભાઈ આપણે છે ને અંદર આમ પ્રવેશ દ્વાર ગોઠવી દીધો છે જો બધા મોદી સાહેબ બીજેપી ભાઈઓ બહેનો ભાઈઓ બહેનો તો હાલો આપણે અંદર જો પાર્કિંગ માં ગાડી મૂકી દઈએ ને ફટાફટ જઈએ આપણે બસ આપણે છે ને મંદિરમાં થોડું અહીંથી દેખાય છે ને સાઈડમાં અહીંયા ગાડી રાખીને થોડુંક અમ કે ફોટોશૂટ ને કરી લઈએ ને આ ભાઈ બધા ઊભા રહી ગયા છે ને પાછળ આપણે દેખાય છે મંદિર તો જો આ લોકો કઈ રીતે પોઝિશન ધારણ કરી લીધું છે ને જો મંદિર મસ્ત મજાનું અને હવે આપણે ત્યાં જવાનું છે ને પગે અને સામે વિજય બ્રિજ છે તો ભાઈ આપણે છે ને અંદર ગાડી પાર્ક કરી દીધી છે ત્યાં આપણી ક્રેટા ગાડી પાર્કિંગ કરી દીધી ને આ બધી પાર્કિંગની જગ્યા આ બાજુ હવે આપણે જઈ રહ્યા છીએ હજી તો મંદિર ખુલવાની વાર છે 1/2 કલાકની અમે કંઈ બીજું બધું જરા એક્સપ્લોર કરીએ ને મજા કરીએ બરાબર ને પછી આપણે ગ્રાઉન્ડ જોવા જવાનું છે નાગેશ્વર બાજુ ને એ બાજુ તો ત્યાં છે ને આપણે મળીએ તમને બરાબર ને જો જય દ્વારકાધીશ જો ભાઈ દ્વારકાધીશ ને ધજાના મંદિર ના દર્શન જો મસ્ત છે અને આ મિત્રો બે અહીંયા ઊભા છે અહીંયા મંદિર અને હજુ અમે આગળ જાય છે અંદર તો ફોન નથી લઈ જવા દેતા પણ બહારથી અમજો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અને જો હજુ મંદિર ઓપન નથી થયું તો હજુ બધી પબ્લિક છે દિલ ખુશ થઈ જાય ભાઈ જન્નત છે મારા માટે તો બધાના માટે હે મારા માટે તો મને બહુ જ જન્નત અને આ બધા અહીંયા ઉભા છે આ છે ને થઈ રહ્યું છે અને ચા પીવા માટે અમે છે ને બધા બેઠા છે તત્પર જો આ રાહુલભાઈ ભાઈ જો બધા પછી મગજ કામ કરે અને આપણે છે ને હજી મંદિર ખુલવામાં થોડીક વાર છે તો આપણા મિત્ર ચિરાગભાઈ માણેક અહીંયા આવ્યા છે હેલો ચિરાગભાઈ કેમ છો મજામાં ભાઈ તો બસ ભાઈ મોજામાં ચિરાગભાઈ ભાઈ અમને મળવા આવ્યા છે અમે બધા ભાઈઓ ભેગા થઈ અમે ચા પાણી પી ચા પાણી પી ને દર્શન કરી આવ્યા છે જો ચા નું કામ ચાલુ દ્વારકાધીશ ના મંદિરે એન્ટ્રી મારી છે અને અહીંયા અમે બધા આવી ગયા છે બધું હરખી રીતે મજા આવે છે બીજી રીતની ને આમ જો દ્વારકાધીશ ના મંદિર ની ચિરાગભાઈ અહીંયા ઉભા છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આ જો ભાઈ ગેટ આવી ગયો છે મહારાજ આહિરાણી મહારાજ એવો તમને વચ્ચાતો હોય ને તો ભાઈ આવી ગયો છે આમ જો આહિર સમાજ અને અમે બધી પાર્ટી છે ને બધી ગોઠવાઈ ગયા છે અને અત્યારે મસ્ત મજાના એ દ્વારકાના ફેમસ સમોસા ખાધા અને મજા આવી ગઈ છે તો હવે પાછા જઈએ છીએ ને આ જો સમાજવાળી છે બધી
હાલો આપણે છે ને મહારાષ્ટ્રના ગ્રાઉન્ડ ઉપર આવી ગયા છે અને આપણે ગાડી અહીંયા બધે સાઈડમાં રાખી છે, આપણે અહીંયા રાખી દીધી છે ને અંદર છે ને આ બધા ભાઈઓ જાય છે તો અંદરના ગેટની એન્ટ્રી ને આ બધા ભાઈશ્રી જઈ રહ્યા છે ને આપણે પછાડી પણ છીએ એટલે એટલે રાહુલભાઈ ની નથી આપણે ભેગા અને જો આ બધું અંદર છે આ બધું છે ને જૂની કલ્ચર જે પ્રકારનું છે ને બધાના ફોટા આવી રીતે રાખ્યા છે ને તો આ જો આ બધા જૂનું બધું આપણે ચાલુ કરીએ હા જા આ બે લોકો ગાય માં એ વાત બાપાનો ને એમના બધાને રાખેલા છે તો એ તમને બતાવું અને આ પાછળની સાઈડમાં જો આ રહ્યો બલિદાન બગીચો સોરી બગીચો ની ગાડું ત્યાં બધા આહેરાણી અજુનવાણી બધું ખાટ ને કેટલું મસ્ત શ્રીનાથજી શ્રીનાથજી પાલકા તીર્થ બાલકૃષ્ણ આમ તો ગ્રાઉન્ડ બહુ મોટું છે પણ ત્યાં સુધી ભૂગવું બહુ અશક્ય વાત છે કારણ કે એટલું બધું હલાવી શકતી નથી અમારે હજી રખડવું છે તો આમ બહુ દૂર દૂર સુધીનું ગ્રાઉન્ડ છે હો ભાઈ અમારા રાહુલ શેઠ અને હજુ બધા છે ને અહીંયા બધા જોવા આવે જ છે બરાબર અને બધા આવી જ રહ્યા છે બધું જોવા છે અને લાઇટિંગ બાઇટિંગ ને રાતના જે દેખાય ને એ બધું કંઈક અલગ જ છે હજી કાપ હાલો ભાઈ હવે અમે ગ્રાઉન્ડમાં મસ્ત મજાનું જોઈ લીધું ને મજા આવી ગઈ છે હવે પાછા અમે બધા ઘર ભેગા થઈને કાલ પાછા સવારમાં વહેલા આવી જાય ને તો કંઈક મજા આવે ને આ જો લાઇટિંગ બાઇટિંગ ને બધું એમ ભણગાયું છે ભાઈ રાહુલભાઈ મજા આવી ગઈ ને ભાઈ ઓહો ભાઈ એકદમ મજા આવ હા દુકાન જોતી હોય રાહુલભાઈને કોન્ટેક્ટ કરજો અત્યારે પુરાવી લીધું છે ને હવે છે ને નીકળવામાં તમે કે અમારે કઈક ડીઝલ ની જગ્યાએ પેટ્રોલ ના આવે છે ને ભૂતિયા ઇલાકામાં વયા જાય છે આમ જોવો તમે ખાલી આમાં હું નું હું થાય ને કઈ ખબર નથી ને આ જયડા જોતા ઓહો હો અત્યારે છે ને હદ બારી ભૂખ લાગી છે ને પાઉંભાજી ખાવા આવ્યા છે અને અહીંયા ગાડી પાર્ક કરીને રાહુલભાઈ કંઈક લખે છે શું લખે છે યુટ્યુબર રાહુલ યુટ્યુબર રાહુલ લખ્યું છે ભાઈ અને હવે પાઉંભાજીની ભૂખ બહુ લાગી છે ને ફટાફટ ખાઈ લે ખંભાળની બજારોમાં આટા મારીએ